अस्सलाम वालेकुम बाळकों, धोरण 4 માં હવે આપણે પ્રકરણ 3 આયા છે। પ્રકરણનું નામ છે ભોપાલનો પ્રવાસ, મતલબ બાળકો પ્રવાસ જઈ રહ્યા છે। આજે સુગંધા ખૂબ જ ખુશ છે, તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે। મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા છીએ। તો મીનાક્ષીબેન કહે છે આપણને 4 બસની જરૂર પડશે। રાકેશભાઈ કે મારું માનવું છે ઓછામાં ઓછી 5 બસો જોઈશે। તો રાકેશભાઈ કહે છે દરેક બસમાં 50 સીટ છે। કેટલી સીટ છે? 50। મીનાક્ષીબેન એવું કહે છે કે દરેક સીટમાં 50 બસ છે। તો રાકેશભાઈ એવું કહે છે જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે। તો બાળકોનું લિસ્ટ છે કે કયું પહેલા ધોરણમાંથી કેટલા બાળકો આવે છે, તો કે પ્રવાસમાં 33, બીજામાંથી 32, ત્રીજામાંથી 42, ચોથામાંથી 50 અને પાંચમાંથી 53। તો કુલ કેટલા બાળકો થશે તો આપણે ગણીશું, તો શું આપણને 4 બસ જોઈશે? બસ 50 બાળકો લઈ જાય તો 4 બસ એટલે કેટલા થાય? 50 × 4 કરશો તમે તો 200 થશે, બરાબર। અને અહીં જે તમે ટોટલ મારો છો જે બાળકોનું, એમાં 210 થાય છે આ જે સંખ્યા, બરાબર। એટલે અને 210 બાળકો અને બસમાં બેસવાની જગ્યા કેટલી છે? 200 બાળકોની, બરાબર। એટલે તમને નીચે પૂછ્યું છે કે એટલે કે કુલ 200 બાળકો જાય છે, કુલ બાળકો કેટલા જાય છે? આપણે 210 ટોટલ 210 થતું હતું, બરાબર ને? હા, જો તેઓને 4 બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે? તો 50 સીટ અને 4 બસ, તો 50 × 4 કેટલા? 200 બાળકો બેસી શકે। શું કોઈ બાળક એવું રહે જેને બેસવાની સીટ ના મળે? હા, 10 બાળકો એવા રહે, માત્ર થોડા જ બાળકો માટે આપણને આખી બસ નહીં મળે, આપણે સીટ વહેંચી લઈશું। મતલબ જે 200 બાળક સીટ છે અને 10 બાળકો વધારાના છે, તો 10 બાળકોને બેસવાની સીટ ના મળે, બરાબર છે। તો હવે આ લોકો એવું કહે છે કે માત્ર થોડા જ બાળકો માટે આપણે આખી બસ તો ના જ લઈ શકાય, આપણે સીટ વહેંચી લઈશું। તો બાળકોને પહેલાં અંદાજ બાળક, બરાબર છે, આ રીતે છે। હવે જુઓ સાહિબા બસની પ્રતીક્ષા, એટલે કે હવે બસ આવે છે, બાળકો પ્રવાસમાં લાઇનમાં બધા જાય છે। જુઓ અહીંયા બસની પ્રતીક્ષા, સ્કૂલ છે, બાળકો છે, બધું બતાવે છે અંદર, એ તમારે ચોપડીમાં જોઈ લેવાનું। સાહેબા નામની છોકરી છે ને તે બોલે છે બસો આવે કે નહીં તે જોવા કૂદીને લાઇનની બહાર આવી તે જોરથી બૂમ પાડે છે, હે હું બસો જોઈ શકું છું, દોડો મારી પાસેની સીટ લેવા। બાળકોને આવો બહુ હોય કે ભાઈ મારે તો મને મારી પાસે બેસવાનું ગમે, આવું બધું। ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા, પણ તો આ શું, આ બધી બસ તો બહુ નાની છે। બાળકો જુએ છે તો બસો કેવી છે, નાની છે, એ તમને ચિત્રમાં દેખાશે। જો આ બાળકો લાઇનમાં જાય છે, બસમાં સ્કૂલ છે, બરાબર છે, બધા દલીલો કરવા લાગ્યા, દલીલો એટલે અંદર અંદર વાતો કરવા લાગ્યા, અમે તમને મોટી બસ લાવવાનું કીધું, અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી તેથી અમે નાની બસ વધારે લાવ્યા છે, બરાબર છે। જો આ બધી બસો દેખાય છે, દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય છે, તો કુલ કેટલી નાની બસ જોવે, બરાબર? તો શું કરવાનું, 210ને તમારે 35 વડે ભાગી કાઢવાના, કેમ કે બાળકો કેટલા છે? 210, બરાબર છે। તો 35 બાળકો એક સીટમાં બેસે તો કેટલી બસો જોઈશે? 6, બરાબર છે। હવે પ્રવાસની શરૂઆત, જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા, કેટલાક બાળકો બારીમાંથી બહાર હરિયાળા ખેતરો ટેકરીઓની મજા લઈ રહ્યા હતા। ઇન્દ્ર, આપણે ક્યારે ભોપાલ પહોંચીશું? આશાબેન, જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું, એટલે કે તો કેટલા વાગે? 9 વાગે બસ ઉપડે, તો 2 કલાક એટલે 9 × 2 કેટલા થાય? 11। મનજીત, શું એ દૂર છે? ભીમસેનભાઈ કે ના, 70 કિલોમીટર। રૂબી કે શું આપણે ક્યાં ઊભા રહેવાના નથી? રાકેશભાઈ, હા કદાચ ભીમ બેટકા જે અહીંથી 50 કિલોમીટર છે, બરાબર છે। હવે તમને પૂછ્યું છે કે જો ભીમ બેટકા પહોંચે જાય તો ત્યાં પહોંચશે 10 વાગ્યા પહેલાં, તો 10 થી 11ની વચ્ચે એટલે કે 11 વાગ્યા પછી,
બધા વાતો કરી રહ્યા હતા ત્યારે બહાર દૂરે બૂમ પાડી, એ જુઓ નર્મદા, બધા બારીની બહાર જોવા લાગ્યા. નર્મદા નદી આવે છે રૂબી, ઓહો તે કેટલી લાંબી અને પહોળી છે, ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ. બરાબર છે, હવે જુઓ આ નર્મદા નદી છે. હવે ગોપી, હું 100 કિલોમીટર, ના એનાથી ઘણી વધારે ન કહી શકાય. તો પછી વિક્ટોરિયા, 1.5 કિલોમીટરથી વધારે છે આ, પેલા સોરી 100 મીટર છે અને આ કિલોમીટર છે. 1 કિલોમીટરના 1000 મીટર થાય. બરાબર છે, તો આશાબેન જુઓ ત્યાં લખ્યું છે આ પુલ 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ આશરે 500 મીટર પહોળો છે. શું વિક્ટોરિયા સાચી હતી? સદા હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. આશાબેન જો આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે તો કલ્પના કરો કે આવી ઉપર સીધી રેખામાં ઊભી રહી શકે. શું તમે કોઈ લાંબા પુલ ઉપરથી પસાર થયા છો? બરાબર, તે પુલ કેટલો લાંબો હતો બોલો. તો કે લાંબા પુલ ઉપરથી પસાર થઈએ તો આપણે લખી શકીએ કે 500 મીટર લાંબો હતો. કેટલો લાંબો હતો? 500. બધા નીચે નમીને નદીને જોઈ રહ્યા હતા. રાકેશભાઈ, અત્યારે પાણીની સપાટી નીચી છે જે લગભગ પુલથી 40 મીટર નીચી હશે, પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે જે લગભગ પુલથી 15 મીટર જ નીચી હોય છે. બરાબર છે, તો નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાની સપાટી વચ્ચેનો તફાવત કેટલા મીટર હશે? તો 40 ઓછા 15 કેટલો? 25. કેટલો જવાબ આવશે? 25 મીટર. બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરતા રહ્યા. હવે જુઓ, અચાનક બસ ઝટકા સાથે ઊભી રહી ગઈ. ઓ પેટ્રોલ પંપ, એ બસમાં ઈંધણ પુરાવવાની જરૂર છે. ઈંધણ એટલે પેટ્રોલ, ગેસ, ડીઝલ, એ બધું ઈંધણ કહેવાય. બધી બસ લાઇનમાં ઊભી રહી ગઈ. બાળકો બારીમાંથી ડોક બહાર કાઢી બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા. તો કેટલાક બાળકો તે ખૂબ નજીકથી જોવા બસમાં નીચે ઉતર્યા. તો દરેક બસમાં ડીઝલ પુરાવવામાં 15 મિનિટ લાગી. બરાબર, 15 મિનિટ લાગી અને આવી 2 બસ હતી તો તેઓ ત્યાં લગભગ કેટલા મિનિટ ઊભા રહ્યા? મતલબ કે તેઓ ખાલી ખાલી જગ્યા મિનિટ મોડા પડ્યા. તો કે 2 બસ અને 2 બસોને 15-15 મિનિટ વાર લાગે તો બંને બસોનો ટાઈમ 15 × 2 કેટલો થશે? 30. ઓહો, બસનું પેટ તો બહુ મોટું છે. 100 લિટર તો થઈ ગયું, તો આપણે 5500 રૂપિયા ડીઝલના ચૂકવવા પડશે. હવે તમને કોયડો આવશે. બરાબર છે, જુઓ નીચે ચિત્રમાં જોઈને શોધો કે 1 લિટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા છે. બરાબર છે, તો 1 લિટર ડીઝલનો 5500 રૂપિયા છે. તમને 5500 રૂપિયાનું થયું એવું તમને અહીં કીધું છે, અને એ લોકોએ પુરાવ્યું કેટલું? 100 લિટર. તો 5500 ભાગ્યા 100 કરો તો 1 લિટરનો ભાવ તમને કેટલો થશે? 55 રૂપિયા. બરાબર છે, હવે બસમાં ડીઝલ પુરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક બાથરૂમ જવા માટે ગયા. અમને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો? બરાબર, તો કે 15 મિનિટ. અમને શૌચાલયમાં 1 બસમાં ડીઝલ પૂરવા જેટલો સમય લાગ્યો, એટલે 15 થયું ને. બરાબર છે, આટલું જ આ અહીંયા સુધી બાળકો. અલ્લાહ હાફિઝ.